विद्यार्थी मित्रों आपणे धोरण 12 ની અંદર એકાઉન્ટ માં પ્રવેશ ના દાખલા જોઈએ ચેપ્ટર નંબર 5 ના ઉદાહરણ 23 જોઈએ તરાના અને જીનીસા એક પેઢીના ભાગીદારો છે તારીખ 31/3/2017 ના રોજની તેમની પેઢીનું પાકું સરોયું નીચે મુજબ છે આ પાકું સરોયું છે બરાબર અને એના પરથી અહીંયા હવાલાઓ આપેલા છે બરાબર પાગડી પુનઃ મૂલ્યાંકન ગાતું મૂડી ગાતા રોકડ ગાતું પાકું સર્યું એ પ્રમાણે બનાવવાનું છે બરાબર તો અહીંયા જે મેઇન શરૂઆતમાં ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે આની અંદર પાગડીના પોઈન્ટ સૌથી મહત્વના છે એટલે ખાસ જોવાના છે અહીંયા મૂડી અને રોકડ ગાતાની બાકી આપણે લખી નાખીએ મૂડી અને રોકડ ગાતાની પહેલા બાકી લખી નાખીએ બરાબર મૂડી ખાતાની જમા બાજુ લખી નાખીશું મૂડી ખાતું એ મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ ગાતાની અહીંયા ઉધાર બાજુ રોકડની બાકી આપણે રોકડ ગાતાની ઉધાર બાજુ લાઇનસર એન્ટ્રીઓ કરીશું એમાં મીન આ ત્રણ હવાલા ખાલી જોવાના છે બાકી નીચે બધાના બધું ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે એના જેવા જ છે ખાલી રોકાણોનું મહત્વ નહીં જે ટીક કરીએ છીએ એની પર ઇમ્પોર્ટન્સ વધારે ધ્યાન રાખવાનું બાકી બધા તો ઓલરેડી તમે બહુ સિમ્પલ છે આ ટીક કરેલા હવાલા જ્યારે રિફર કરો ત્યારે ખાસ એ જોઈ લેવાના હવે આપણે પહેલું જોઈએ રિહાન મૂડી તરીકે 2,00,000 રૂપિયા અને તેના ભાગની પાઘડી પેટે 18,000 રૂપિયા રોકડ લાવશે અને પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો જો બહુ સિમ્પલ વસ્તુ છે અહીંયા પહેલા 2,00,000 રૂપિયા જે લાવે છે તેની કાઢે શું થશે રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા એટલે રિહાનના મૂડી ખાતે જમા તો રોકડ ખાતાની ઉધાર બાજુ એક એન્ટ્રી બરાબર અને ભાગીદારના મૂડી ખાતાને રિહાનના મૂડી ખાતાની આપણે જમા સાઈડ એક એન્ટ્રી લખી નાખવાની મેં તમને પહેલા પણ કીધું હતું કે આ બધા દાખલામાં મોટા ભાગે હોય જ છે હવે 18,000 રૂપિયા રોકડ લાવશે અને તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો આ નવા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે અને પાઘડીનું મૂલ્યાંકન 1,00,000 રૂપિયા આપેલું તો જો નવું નફા નુકસાનનું પ્રમાણ જૂનું પ્રમાણ નહીં આપેલું એટલે સરખા પ્રમાણમાં બરાબર તો એના પરથી પહેલા ત્યાગ સુધી નાખીએ 1:1 અને નવું પ્રમાણ જે 4:3:3 જે બીજા હવાલામાં આપેલું છે બરાબર એને જૂનો પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એટલે ત્યાગ મળશે એટલે 1/2 માઇનસ રિહાન તરાનોનું કેટલું આવશે 4/6 ટોટલ 10 આવે છે બરાબર હવે આનો લસા લઈને કરો કે અહીંયા જો 1/2 2/4/10 બરાબર શું થાય 10 × 1 = 10 અને 2 × 4 = 8 થયું તો બાદ બાકી કરો એટલે 2/10 થાય બરાબર તો અહીંયા તમારે કેટલું આવશે 2/10 પછી જીયાનનું આપણે જોઈએ 1/2 અને અહીંયા આવશે 3/10 10 × 1 = 10 અને 3 × 2 = 6 તો અહીંયા તમારે કેટલું થયું 4/10 તો અહીંયા તમારે 2:4 થયું એટલે 1:2 આવે બરાબર તો આ વસ્તુ ખાસ જોવાની તો અહીંયા તમારે 1:2 આ રીતે આને ડાયરેક્ટ જવાબ લખેલો છે પણ આપણે આ રીતે પણ લખી શકાય 1:2 જ આવ્યું હવે બંનેનું આ ત્યાગનું પ્રમાણ મળ્યું બરાબર એ આપણે જે પાઘડી રોકડમાં લાવ્યો છે એ વેચવા કામ લાગશે બીજી વસ્તુ અહીંયા કે 1,00,000 રૂપિયા ટોટલ પાઘડી આપેલી છે બરાબર અને એનું પ્રમાણ કેટલું છે જે છેલ્લાનું પ્રમાણ 3/10 તો એના પ્રમાણે વેચીએ તો જે નવો ભાગીદાર રિહાન છે એની પાઘડી કેટલી થાય 30,000 રૂપિયા થાય 3/10 કરો એટલે 30,000 રૂપિયા થઈ હવે 30,000 માંથી 18,000 રોકડ લાવે છે આ 18,000 રોકડ લાવ્યો પહેલા હવાલામાં આપેલું છે તો બાકીના 12,000 એ શું છે રોકડમાં લાવતો નથી તો રોકડ લાવે એની 2 એન્ટ્રી રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે તે બંને ભાગીદારના મૂડી ખાતે એ આપણે આગળ જે જોયું હતું બરાબર આગળ જે જોયું હતું એના પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં બરાબર 1:2 પ્રમાણમાં અને બાકીના જે 12,000 છે એ રિયાનના મૂડી ખાતે તે તરાના મૂડી ખાતે અને જી નિશાના મૂડી ખાતે તે એ કયા પ્રમાણમાં 1:2 પ્રમાણમાં બસ આ વસ્તુ મહત્વની હતી બરાબર તે એ પાઘડીના પોઈન્ટનું ખાસ મહત્વનું જોવાનું છે તો અહીંયા તમારે આની એન્ટ્રી કરીએ રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે 18,000 રૂપિયા લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતા તરીકે અને શું છે મૂડી ખાતામાં બંનેની મૂડી ખાતામાં અહીંયા પાઘડીના પ્રીમિયમ તરીકે જમા સાઈડ લખીશું અને નવો ભાગીદાર જે
रोकड़ में रकम नहीं लावतो पाकड़ी रकम एनी असर रियाना मूड़ी खाते उधार बाजू है तो एनी उधार बाजू बन्नी नू नाम तरीके लिखी तराना मूड़ी खाते अहीं 4000 रुपया अने आना 8000 रुपया बराबर बन्नी नू टोटल थईने अहीं जमा साइड अहीं लखीशू रियाना मूड़ी खाते 4000 रुपया तराना कॉलम में अने जियाना जीनीशाना कॉलम में 8000 रुपया बस आ पागड़ी ना पॉइंट ज सौथी महत्वना छे एनी आमनो ज नहीं याद राखो एटले वधारे खबर पड़े बराबर बस हवे बहु सिंपल थई गयुं कारीगर वर्तर पेटे 8000 नो दावो मंजूर कर्यो हवे अंदर कारीगर वर्तर हतुं केटलुं अंदर कारीगर अकस्मात वर्तर 12000 छे तो 12000 मांथी 8000 थया तो 8000 ज तमारे लखवाना अहींया बराबर तो बाकी 4000 ए भागीदारों वेची लेशे तो तेमने जूना प्रमाण में एटले 1:1 ना प्रमाण में भागीदार ना मूड़ी खाता में आपणे वेची नाखवाना हवे एना पछी जोईए रोकाणो 48000 में जीनीशा लई जशे बराबर आ सौथी महत्वनी वस्तु छे रोकाणो नी किंमत केटली हती हवे रोकाणो छे 50000 बराबर हवे एमांथी 4000 रोकाण वधघट भंडोळ छे 50000 માંથી 4000 બાદ કરો તો કેટલા રહે 46000 રૂપિયા રહે તો એ જે 46000 માંથી આપણે 48000 માં વેચ્યા બરાબર તો રોકાણો તો આપણે જો રહ્યા જ નહીં વેચી દીધા તો એ વેચેલા રોકાણો કોણ લઈ જાય છે જીનીશા તો જીનીશાના મૂડી ખાતાની ઉધાર બાજુ લખી નાખીશું રોકાણો તો બાકીના 2000 રૂપિયા આપણો શું થયો નફો થયો તે નફો કઈ બાજુ ભાગીદારના મૂડી ખાતા જમા સાઈડ આપણે વેચી દેવા બરાબર રોકાણ વધઘટ ફંડ ખાતે 1000 અને 1000 રૂપિયા ચલો હવે એના પછી મૂડી એટલે આ હવાલો પણ યાદ રાખવા જેવો છે બરાબર કારણ કે 2-3 વસ્તુ ભેગી થઈને આ બને છે એના માટે મળવાની બાકી વ્યાજ 6000 નોંધેલ નથી બરાબર સિમ્પલ વસ્તુ વ્યાજ એ આપણી આવક છે મળવાની બાકી છે તો પુનઃમૂલ્યાંકનની આપણે જમા સાઈડ અને બીજી વસ્તુ આપણી મિલકત થઈ કે ભવિષ્યમાં તો આપણને મળશે બરાબર લેણદારો લખેલી દેવી ઊંડી 10000 સ્વીકારેલી જે ચોપડે નોંધેલી બાકી નોંધવાની બાકી હવે ઓરિજિનલમાં અહીંયા કંઈ દેવી ઊંડી આપી નથી ખાલી લેણદારો આપેલા છે 30000 રૂપિયા તો અહીંયા પાકા સરવૈયામાં 30000 લેણદારમાં દેવી ઊંડીના 10000 માઇનસ કરો એટલે 20000 રૂપિયા થયા તો દેવી ઊંડી તો અસ્તિત્વમાં આવી ને તો એના કારણે અહીંયા તમારે દેવી ઊંડીની અલગ અહીંયા નોંધ કરવી પડે આ બંને અસર પાકા સરવૈયામાં જ મૂડી દેવા બાજુ જ લખવામાં આવશે પછી જોઈએ જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે આ હવાલો થોડુંક ધ્યાન રાખવાનો છે કારણ કે કેવી રીતે ગણવાનો છે એ મહત્વની વસ્તુ છે જો 20% ઓછી છે તો આ જે જમીન મકાન અંદર આપેલા છે એ 80% છે બરાબર તો આપણે સિમ્પલ રીતે પણ કરી શકાય 80% જમીન મકાન કાય 1,00,000 રૂપિયા આપેલા છે તો 20% કેટલા તો 20 × 1,00,000 ભાગ્યા 80 કરો તો તમને કેટલા રૂપિયા મળશે 25000 રૂપિયા મળશે આ 25000 નો વધારો કરવાનો છે બરાબર આ જમીન મકાન નું શું છે કે આ 25000 નો વધારો કરવાનો છે બરાબર તો આ જે 25000 નો વધારો અહીંયા જો 1,00,000 હતા પ્લસ 25000 એટલે 1,25000 થયું આની બીજી એન્ટ્રી તમારે નફાનું પુનઃમૂલ્યાંકનની જમા સાઈડ લખી નાખવાનું બરાબર એક આ હવાલો પણ ધ્યાનમાં લેવા જેવો છે ચૂકવેલ વીમા પ્રીમિયમ 12000 આવતા વર્ષ માટે લઈ જાઓ બહુ સિમ્પલ વસ્તુ છે આવતા વર્ષ માટે છે એટલે આપણી મિલકત થઈ મિલકત લેણા બાજુ અને બીજી અસર પુનઃમૂલ્યાંકનની જમા સાઈડ બરાબર ચલો હવે આપણે લાઇનસર જે બાકી રહેલી રકમો લખી નાખીએ મૂડી તો લખી નાખી કારીગર વળતર ભંડોળ એ પણ આપણે લખી નાખ્યું બરાબર એ ચોથા હવાલામાં આપણે લખી નાખ્યું રોકાણ વધઘટ ભંડોળ એ પણ આપણે પાંચમા હવાલામાં લખી નાખ્યું બરાબર આ તમારે એટલા માટે ટીક કરવાનું કે ફરીથી સોલ્વ કરો તમને વાંધો આવે નહીં પ્રોવિડન્ટ ફંડ 16000 છે એ આપણે લખી નાખીએ દેવું કહેવાય મૂડી દેવા બાજુ ગાલકાત અનામત દેવાદારોમાંથી બાદ પણ કરી શકો અને મૂડી દેવા બાજુ અલગથી લખવી હોય તો લખી શકાય બરાબર કારણ કે હવાલામાં નથી આપેલી એટલા માટે આપણે આવી રીતે લખવું પડે ચૂકવાના બાકી ખર્ચા લેણદારો આપણે લખી નાખેલું છે બરાબર એ 7મા નંબરના હવાલામાં આપણે લખી નાખી દીધું અને ચૂકવાના બાકી ખર્ચા 15000 રૂપિયા તે અહીંયા અલગથી આપણે લખી નાખીશું હવે મિલકત બાજુનું પાઘડી જે આપેલી 14000 રૂપિયા જૂની પાઘડી સીધી જૂના પ્રમાણમાં એટલે સરખા પ્રમાણમાં આપણે ભાગીદારના મૂડી ખાતે
लखी नाखवानी। पछी जे जमीन मकान आई गयु ए क्या हवालामां हतुं, आपणे आठमा हवालामां यंत्रो 80,000 रूपया एमां कोई पण प्रकारनी हवालो नथी एटले सीधे सीधा आपणे मिलकत बाजु लखी नाखीशुं। रोकाणो आपणे आई गयु क्या हवालामां हतुं, पांचमा हवालामां देवाधारो 70,000 एमां हवालो नथी एटले सीधे सीधे पाका सड़िया मिलकत लेना बाजु लखाशे। पछी स्टॉक 36,000 रूपया એ પણ એ સીધે સીધું જ લખાશે, કોઈ હવાલો નથી મિલકત લેના બાજુ। રોકાણો રોકડ આપણે લખી નાખી। સંશોધન વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું, આ સંશોધન વિકાસ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે અને નફા નુકસાન ખાતું એ આપણી અનામત કહેવાય। તે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ સરખા પ્રમાણે એટલે જૂના પ્રમાણે આપણે વેચી દેવાનું, બરાબર। બાકી બધી વસ્તુની એન્ટ્રી પૂરી થઈ ગઈ, આનું ટોટલ કર્યું અહીંયા આવી ગયું, એ સરખા પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચી દીધું, બરાબર। આની બીજી અસર અહીંયા આવશે, બરાબર। એનું ટોટલ મારીને આ જે ડિફરન્ટ નીકાળો છે એ બાકી આગળ લઈ ગયા, અને આ બાકી આગળ લઈ ગયા એમાં ઉધાર બાજુ છે તો અહીંયા કઈ બાજુ લખાશે, મૂડી દેવા બાજુ, બરાબર। અને રોકડ ખાતાની પણ બાકી કાઢીને એની ટોટલ અહીંયા મૂકી દઈએ, રોકડ ખાતામાં મિલકત લેણા બાજુ, અને ટોટલ કરીએ એટલે બંને ટોટલ કેવું થશે, સરખું થશે,